દિયોદર શહેર અને ગ્રામીણ વિસ્તારમાં સતત કોરોના વાયરસના કેસો વધી રહ્યા છે. વધતા જતા કોરોનાના કેસો અને ભયાનક બની રહેલી પરિસ્થિતિને પગલે દિયોદર ગ્રામ પંચાયત કચેરી ખાતે દિયોદરના રાજવી અને ગ્રામ પંચાયતના સરપંચ ગિરિરાજસિંહ વાઘેલાના અધ્યક્ષસ્થાને એક બેઠક મળી હતી, જેમાં કોરોના વાયરસની ગંભીરતાને ધ્યાને લઈ ગ્રામ પંચાયત કચેરી દ્વારા 3 દિવસ સુધી લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે, જે અંતર્ગત માત્ર મેડિકલ સુવિધાઓ અને દૂધ પાર્લર ચાલુ રહેશે. આ સ્વૈચ્છિક લોકડાઉનમાં લોકો નિયમોનું પાલન કરે અને કામ વગરની ઘરની બહાર ના નીકળે તે માટે અપીલ કરાઈ હતી, તેમજ ફરજિયાત માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન થાય તે માટે અનુરોધ કરાયો હતો. આ અંગે ગિરિરાજસિંહ વાઘેલાએ જણાવેલ કે પરિસ્થિતિને ધ્યાને લઈ દિયોદર શહેરને 3 દિવસ માટે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. આજે દિયોદર ગ્રામ પંચાયત ખાતે એક અગત્યની મિટિંગની ચર્ચા કોરોનાની મહામારીને લઈને કરવામાં આવી. અતિ ગંભીર પરિસ્થિતિ સ્થાનિક લેવલે વિકસાઈ રહી છે, એના ઉપર ચર્ચા વિચારણા થઈ. અંતે આ ગામના પ્રથમ નાગરિક તરીકે અને અમારા જે સોશિયલ મીડિયાના માધ્યમથી એક અમે ઝુંબેશ ચલાવ્યું હતું, જેનાથી અમે લોકોનો માહોલ જાણ્યો કે લોકો શું માગે છે. એટલે આજે તમામના અભિપ્રાયો જોતા દિયોદર શહેરને સંપૂર્ણપણે 3 દિવસ માટે શુક્ર શનિ ને રવિ એટલે કે 23, 24 અને 25 આ 3 દિવસ માટે સંપૂર્ણપણે લોકડાઉનની જાહેરાત કરી રહ્યા છીએ. આ 3 દિવસમાં અમારી પંચાયતની ટીમ ખડેપગે રહેશે, આરોગ્યની ટીમ મુમેન્ટમાં અમારી સાથે જોડાશે, સાથે સાથે સરકારી તંત્ર સમગ્ર અમારી સાથે આમાં હાથથી હાથ મિલાઈ અને અમારી સાથે ખડેપગ રહેવાનું છે. હું આ મહામારીમાં આપ સૌને બે હાથ જોડીને વિનંતી કરું છું કે આ એક મહામારી એ ખૂબ ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે ત્યારે આપ પોતપોતાના ઘરે જ રહો, જરૂરી ના હોય તો પોતાના ઘરથી બહાર ના નીકળો અને માસ્ક પહેર્યા સિવાય આપણે કોઈને બી ના મળીએ એવું અત્યારે આપને હું અપીલ કરવા માંગુ છું.